સ્કૂલ વર્ષી એસોસિએશનના ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ આપણી સાથે છે ધર્મેન્દ્રભાઈ શું કહેશો આજથી જે હડતાલ કરી છે ઘણા વાલીઓને પણ તકલીફો પડી છે વાલીઓ માટે તો હું દિલગીર છું તમારા બાળકોનો સવાલ છે એના માટેની આ હડતાલ છે હું તો ખાસ વાલીઓને કહું છું કે તમારા બાળકોની સેફટી માટેની મારી આ હડતાલ છે એ લોકોએ અમને જે અમારે પરમિટ લેવાના હોય છે એ દોઢ વર્ષથી આપ્યા નથી તો રાજ્ય સરકાર અને આર ટીઓની બિલકુલ બેદરકારી છે આમાં કે હું દોઢ વર્ષથી માંગતો આવ્યો છું કે અમારા વાહનો કાયદેસર કરી આપો એ લોકોને કરવા નથી અને હવે ના છૂટકે એ લોકોએ દસ દિવસથી એવું જાહેર કરી દીધું છે કે અમે વાહનોનું ચેકિંગ કરીશું તમે જ્યારે ડોક્યુમેન્ટ જ નથી આપતા નથી કોઈ અમારું કામ કરતા અને તમે સરપ્લાઇઝ ચેકિંગ કરો મૂળ તો બાળકોને હેરાન કરવાની જ મુદ્દો છે ને તમારો એટલે અમે આજની હડતાલ પાડી છે કે આજે ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં હડતાલ છે

એનું કારણ હું તો રાજ્ય સરકારને આરટીઓને જવાબદાર ગણાવું છું અમે છેલ્લા દોઢ બે વર્ષથી માંગણી છે કે અમારા વાહનો કાયદેસર કરી આપો એ લોકો કાયદેસર કરી આપતા નથી અને અમારા બાળકોને જે પરમિટ આપવામાં આવે છે એ આપેલા નથી હવે રાજકોટનું અગ્નિકાંડ બન્યા પછી આ લોકોએ દસ દિવસમાં જાગ્યા છે કે તમે લોકો તમારા વાહનોનું અમે ચેકિંગ કરીશું આજે અઢાર તારીખથી સરપ્રાઈઝ ચેકિંગ છે તો મારી રજૂઆત મેં બે દિવસથી હું અધિકારીઓને મળવા ગયો અને એ લોકોને જણાવ્યું કે સાહેબ અમારા જોડે હજી કોઈ પેપર જ નથી તો તમે શું સરપ્રાઇઝ ચેકિંગ કરશો તો એ લોકોએ કીધું અમે તો વાહનો તમારા જપ્ત કરી લઈશું તો આ ક્યાંનો નાય અમે કરવા તૈયાર છીએ પચાસ હજાર રૂપિયા ખર્ચો થાય છે એક વાહનનો તો અમે બધું કરવા તૈયાર છે પણ આ રાજ્ય સરકારના કોઈ માણસોને કંઈ પડી નથી બાળકોની સેફટીનો કોઈ વિચાર નહીં કરતા અમે બાળકોની સેફટીના માટે આ આ લડત છે મારી આજની હડતાલ વાલીઓને હું ખાસ કહું છું આજની લડાઈ મારી તમારા બાળકોની સલામતીની છે હું સલામતી ઈચ્છું છું એટલા માટેની મારી આ હડતાલ છે આખા રાજ્યભરમાં આ પ્રોબ્લેમ છે તો મારું આરટીઓ સાહેબને બી એવું રજૂઆત છે કે ભાઈ તમે લોકો જલ્દી કામગીરી કરો અને અમને બે ત્રણ મહિનાનો સમય આપો ભાઈ પણ ખાસ કરીને વધારે ક્ષમતાથી વધારે બેસાડતા હોય છે તેની સામે પણ વાંધો શું છે વધારે ક્ષમતાથી બેસાડતા હોય ધારો કે અમારા જોડે વાહનમાં ચૌદ બાળકોનું પરમિટ છે રિક્ષામાં છ બાળકોનું પરમિટ છે તો મારું સરકારને એવું કહ્યું છે એવા વાહનો તમે જપ્ત કર લો એમાં હું વચ્ચે આવીશ જ નહીં જે લોકો ગેરકાયદેસર ચલાવે છે એમાં હું વચ્ચે આવીશ જ નહીં હડતાળ ક્યાં સુધી ચાલુ રાખવાની છે અમારો નિવેડો ના આવે ત્યાં સુધી આ હતા ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ કે જેઓ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ છે અને જ્યાં સુધી આરટીઓ વિભાગ દ્વારા તેમના જે વાહનોના પાસિંગ નહીં કરવામાં આવે ફિટનેસ સર્ટિફિકેટ નહીં આપવામાં આવે ત્યાં સુધી હડતાળ જે છે જે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ